બીજો એક સવાલ છે કે શું હું એક ડોઝ કોવાક્સિનનો લઉં અને બીજો ડોઝ કોવિસીડનો લઉં તો એ ચાલે તો જવાબ છે ના નમસ્કાર ખબર છે ડૉટ કોમ પરથી રાજેશ દર્શક મિત્રો કોરોના મહામારીને અંકુશમાં લેવા માટે વેક્સિન એકમાત્ર ઉપાય છે અને આ વેક્સિન વેક્સિનેશન શરૂ પણ થઈ ગયું છે તો ડૉક્ટરોની એક પેનલે સવાલ જવાબો તૈયાર કર્યા છે કે જે લોકોના મનની અંદર એના સવાલ હોય એના જવાબ પણ એ ડૉક્ટરોએ આપ્યા છે તો એ સવાલ જવાબો શું છે એ તમારી સાથે આજે વાત કરવી છે તો એ ડૉક્ટરોની પેનલોએ જે સવાલ અને એના જવાબ આપ્યા છે એ છે એમાં અમારું કંઈ જ નથી ડૉક્ટરોએ નક્કી કરેલું છે અને જવાબો પણ ડૉક્ટરોએ જ આપેલા છે તો સવાલ એ છે કે કઈ વેક્સિન સારી કોવેક્સિન કે કોવિશીલ્ડ તો ડૉક્ટરોનો જવાબ છે કે બંને વેક્સિન અસરકારક છે એટલે બંને વેક્સિન લઈ શકાય વેક્સિન ગંભીર બીમારી હોય તો કોવિડથી મૃત્યુ થતાં અટક મૃત્યુ થતાં અટકાવી શકે છે બીજો એક સવાલ છે કે શું હું એક ડોઝ કોવાક્સિનનો લઉં અને બીજો ડોઝ કોવિશિલ્ડનો લઉં તો એ ચાલે તો જવાબ છે ના જે ડોઝ તમે લીધો હોય એ જ ડોઝ બીજો એ જ વેક્સિનનો લેવો પડે જુદી જુદી વેક્સિનનો લઈ શકાય નહીં બીજો સવાલ છે કે જેમને હાર્ટની બાયપાસ સર્જરી કરાવી હોય એવા દર્દીઓ વેક્સિન લઈ શકે તો એનો જવાબ છે હા એવા દર્દીઓ વેક્સિન લઈ શકે છે બીજો સવાલ છે કે આ વેક્સિન લીધા પછી કોરોના થાય ખરો તો એનો જવાબ એવો છે કે ડૉક્ટરો પાસે પૂરતી માહિતી ઉપલબ્ધ નથી પરંતુ સેન્ટર ફોર ડિસીઝનો જે એક અહેવાલ છે એમાં એવું જણાવ્યું છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા વેક્સિન લીધા પછી કોરોનાનો ચેપ લાગતો નથી બીજો સવાલ છે કે જે દર્દીઓને એલર્જી થતી હોય તો એવા દર્દીઓ વેક્સિન લઈ શકે એનો જવાબ એવો છે કે એ એના માટે તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી પડે કારણ કે એલર્જી જુદા જુદા પ્રકારની હોય છે તો એનાથી રિએક્શન જુદું આવી શકે તો એના માટે જે તમારા ફેમિલી ડૉક્ટર હોય એની તમારે સલાહ લે લેવી જોઈએ બીજો એક સવાલ છે કે વેક્સિન મૂકાવ્યા પછી શું લક્ષણો દેખાય છે તો તમે જો વેક્સિન મૂકાવો તો ઘણી વખત તો કોઈ લક્ષણો નથી દેખાતા પરંતુ કોઈ કોઈક વાર જો લક્ષણ હોય તો તાવ આવે શરીરમાં દુખાવો થાય થાક લાગે અને જો આ બધું તમને થતું હોય તો તમે પેરાસિટામોલની ટેબ્લેટ લઈ શકો છો અને આ લક્ષણમાંથી તમને બે ત્રણ દિવસમાં મુક્તિ મળી શકે છે બીજો સવાલ છે કે અમારા પરિવારે ડોઝ લીધો અને મારા પરિવારમાં કોઈ એકને કોરોના થાય તો બીજા ડોઝ માટે શું સાવચેતીના પગલાં લેવા જોઈએ તો એનો જવાબ એવો છે કે ના એવું નહીં પણ તું બીજો ડોઝનો જે સમય થયો હોય તેવા સમયે તમારે વેક્સિન મુકાવી દેવી જોઈએ બીજો એક સવાલ એ છે કે જે દર્દીઓને પહેલેથી કોઈ બીમારી હોય તો એવા દર્દીઓ વેક્સિન મુકાવી શકે તો એનો જવાબ એવો છે કે હા તમને કોઈ પણ પ્રકારની બીમારી થઈ હોય તો તમે વેક્સિન મૂકાવી શકો તમને કેન્સરનો જો પણ થયું હોય તો પણ તમે વેક્સિન મુકાવી શકો છો આ વેક્સિન મુકાવવા પહેલાં કોઈ ટેસ્ટ લેવો આવશ્યક છે તો એનો જવાબ એવો છે કે ના એવા કોઈ ટેસ્ટની જરૂર નથી બીજો એક સવાલ છે કે વેક્સિનનો પહેલો ડોઝ મેં જે જગ્યાએ લીધો હોય એ જ જગ્યાએ મારે બીજો ડોઝ લેવો લેવો પડે અથવા હું બીજી કોઈ જગ્યાએ એ બીજો ડોઝ લઉં તો ચાલે તો એનો જવાબ એવો છે કે એવું કંઈ ફરજિયાત નથી કે તમે જ્યારે જે જગ્યાએ ડોઝ પહેલો લીધો હોય ત્યાં જ મુકાવો તમે બીજી કોઈ જગ્યાએ પણ વેક્સિનનો ડોઝ મુકાવી શકો છો બીજો એક સવાલ કે શું કોવિડ નાઇન્ટીન વેક્સિન મને બીજો કોઈ ચેપ લગાવી શકે તો એનો જવાબ એવો છે કે ના ચોક્કસ જ નહીં આ તમે કોવિડ નાઇન્ટીનની જો વેક્સિન લો તો તમને કોઈ પણ ચેપ લાગતો નથી બીજો જે લોકોના મગજમાં એક સવાલ આવે છે કે પહેલો ડોઝ અને બીજા ડોઝની દવામાં શું ફરક હોય છે મતલબ કે પહેલી જે મેં રસી લીધી તો એની જે દવા છે અને બીજી જે રસી લીધી એની દવામાં કોઈ ફરક છે તો એનો જવાબ છે ના એમાં કોઈ જ ફરક નથી પહેલી જે રસી જે ડોઝ દીધો હોય એવી જ બીજી બીજો ડોઝ પણ હોય છે બીજો એક સવાલ છે કે વેક્સિન લેતા પહેલાં શું મારે મારી લોહી પાતળું કરવાની જે હું દવા લઉં છું એ મારે બંધ કરી દેવી જોઈએ એનો જવાબ છે ના તમારે બંધ કરવાની જરૂર નથી જો મેં વેક્સિન લીધી અને મને કોરોના થાય તો મારે શું કરવું જોઈએ તો જો તમને વેક્સિન લો અને તમને જો હા તો આનો જવાબ એવો છે કે તમે કોવિડ નાઇન્ટીનમાંથી પસાર થયા પછી એક બે અઠવાડિયા પછી વેક્સિનનો બીજો ડોઝ લેવો અગર જો વેક્સિનનો પ્રથમ ડોઝ લેવા પહેલાં કોવિડ નાઇન્ટીન થાય તો અઠ્ઠાવીસ દિવસ પછી પૂરાપૂરા સ્વસ્થ થયા બાદ વેક્સિનનો બીજો ડોઝ લેવો આ વેક્સિનમાં કોઈ એવી વ્યવસ્થા છે કે હું ઘરે મારા બેઠા બેઠા જ હું વેક્સિન લઈ શકું તો એનો જવાબ એવો છે કે તમે એક ઇન્ડિવિજ્યુઅલ હો તો એ પોસિબલ નથી પરંતુ જો તમે સો જણા ભેગા થાવ અને એપાર્ટમેન્ટની અંદર નક્કી થાય તો ત્યાં આગળ વેક્સ આપી આ ત્યાં આગળ જઈને વેક્સિન આપવાની વ્યવસ્થા છે તો દર્શક મિત્રો આ જે ડોક્ટરોની પેનલોએ જે સવાલો જે લોકોના મનમાં ઊભા થયા હતા એ સવાલોના જવાબો આપ્યા છે અમને ચોક્કસ ખાતરી છે કે આ જવાબો તમને કામ લાગશે બીજું કે કેન્દ્ર સરકારે પહેલી બેથી અઢાર વરસની ઉપરની ઉંમરના લોકો માટે વેક્સિન આપવાની શરૂઆત કરવાની વાત કરી હતી એનું રજીસ્ટ્રેશન અઠ્ઠાવીસ એપ્રિલથી શરૂ થવાનું છે તો તમે ધ્યાન રાખજો આની અંદર એવું છે કે માત્ર રજીસ્ટ્રેશન તમે કરશો તો જ તમને વેક્સિન મળશે સ્થળ પર જઈને ત્યાં આગળ નોંધણી કે એવું કશું થતું નથી એટલે આવતીકાલથી રજીસ્ટ્રેશન શરૂ થાય છે એનું ધ્યાન રાખજો અને શક્ય હોય તો પહેલાં જ રજીસ્ટ્રેશન કરાવી અને વેક્સિન મુકાવી દેજો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ